वाह वाह वाह, आने से उसके आए बहार। देवेन आशु बेरी તને શું દેખાય છે? અને શર્ટ કેવાય, બ્લુ કલર કેવાય, પટ્ટા કેવાય, નાની નાની ડિઝાઇન કેવાય, પણ એ શું કામ પહેર્યો? આજે આ વ્હાઇટ શર્ટ પહેરવાનો છે કેમ? આજે કયો દિવસ છે? મીટિંગ છે આજે તમારી? અરે હા યાર, મારો લકી શર્ટ તો વ્હાઇટ છે. થેન્ક યુ. સારું થયું ને મેં યાદ કરાવ્યું. હા લ્યો. હા વ્હાઇટ શર્ટ પહેરવાનું તો હાવ ભૂલી ગયો. શું કરો છો તમે બંને જણ? શું કરો છો? અરે મમ્મી, મેં જોને આ શર્ટ પહેરી લીધો તો દામિનીએ યાદ કર્યો કે આજે તારી મીટિંગ છે, તો તમારો વ્હાઇટ લકી શર્ટ પહેરીને જાઓ. મીટિંગ છે, બુધવાર છે, આપણા ગુરુજીએ કહ્યું છે કે બેટા બુધવારે તારે બ્લુ અને વ્હાઇટ બે મિક્સ પહેરવાના. આ પહેરીલે બેટા, આ તારા માટે એટલું લકી સાબિત થશે ને કે તું ન પૂછ પા. પણ મમ્મી, મીટિંગમાં જવાનું છે ને, ત્યાં આવું સારું નહીં લાગે. એમને પ્લેન વ્હાઇટ જ પહેરવું પડશે. અરે આટલા વખતથી અમારી સાથે અમારા ઘરમાં રહે છે તો તને ખબર ના પડી બેટા. અરે સમજાવ સમજાવ કઈ, હું ગુરુજીને કેટલું માનું છું. અરે દર વખતે દરેક પાઠ માતાજીના જ્યારે આપણા ઘરમાં બેસાડું ને, ત્યારે આપણા એ જ ગુરુજી આવે છે. અને ગુરુજી ગુરુજી નથી, ગુરુ માતા છે, માતા. અરે સાચી વાત છે મમ્મીની. દામિની, જો આ વ્હાઇટ શર્ટ છે એ મારો લકી છે, પણ આ મેં નક્કી કરેલો છે એટલે મારો લકી છે. અને આ આ બ્લુ કલર અને વ્હાઇટ કલર છે ને, એ ગુરુજીએ કીધું છે કે તું જો આ કલર પહેરીશ ને તો એ તારા માટે લકી સાબિત થાય. એટલે મમ્મી કહે છે બરાબર છે. હા તો પેલા ભૂલી ગયા હતા કે તમારે આ નથી પહેરવાનો? અરે મારો દીકરો તો પહેલેથી ભૂલક્કડ છે, એને તો આદત છે, એ ભૂલી જાય. બેટા મીટિંગમાં જવાનું છે, ફટાફટ શર્ટ બદલ અને પાછું ભૂલતો નહીં. ગુરુ માતાએ જે પ્રસાદી આપી છે એ ખાઈને જવાની છે. અને ખાસ આજે કારેલાનું જ્યુસ પીવાનું એક ચમચી, ખબર છે ને? બુધવારે પીવાનું. નહીં 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 તો. હા હા બુધવારે પીવાનું. હા એ. અરે પણ ભૂખ્યા પેટ જશો. અરે તમારા માટે મેં તમારા ફેવરેટ હવા બટેકા બનાવ્યા છે. હવા બટેકા પીડા હોય, આજે મારા દીકરાને લીલી વસ્તુ ખાવાની, લીલી એટલે એને બધું લીલું લીલું આપવાનું. અરે પાલકના પરાઠા બનાવ્યા હોત ને તો એને ખવડાવીને મોકલી દત, પણ આજે પૌવા બટેકા નહીં બેટા. લીલી વસ્તુ, સેવ ખા, લીલા ખમણ ખા વગારેલા, અને લીલો કલર એ કરી દેજો ખુદને વધારે લકીને. બહુ જીભડો ચાલે છે આનો. મારા દીકરાને હેલ્પ કર, હેલ્પ કર થોડી. મમ્મીએ કીધું ને સાચું છે, મારે બટેકા પૌવા નહીં ખવાય આજે. આ એક ચમચી એનું જ્યુસ કીધું, કારેલાનું પીને જવું પડશે. તો આ શર્ટ છે ને હું નાખી દઉં છું, આની તો કોઈ જરૂર જ નથી. અરે લકી છે મારો શર્ટ, નાખી નથી દેવાનું, ખાલી આજનો દી મારે આ પહેરવાનો. સાંભળ, તો આને હું થઈ ગયું. હા બધું તો ઓકે છે. સ્ટોકની ફાઇલ ક્યાં ગઈ? દેવેન હજુ નહીં મૂકી હોય. હા દેવેન, દેવેન. હા સાગર. હા સ્ટોકની ફાઇલ ક્યાં છે? હતી અહીંયા ઓફિસમાં ક્યાંય. અરે તને તો આપી હતી મારા ભાઈ, કીધું હતું કે હા સ્ટોક બધા જે બાકી છે લખી નાખજે અને પછી રિટર્ન મને ફાઇલ કરજે. એટલે આગળ શું કરવું નહીં અને શું કરવું એ ખબર પડે. ક્યાં છે ફાઇલ? યાદ નથી. યાદ નથી? અરે મહત્વની ફાઇલ છે, આમ યાદ નથી એ થોડું ચાલશે. પહેલા મને એ કીધો, હા તારું મૂડ ઓફ હોય એવું કેમ લાગે છે? શું થયું છે? કઈ જવા દે ને યાર. શું જવા દે? ફ્રેન્ડ છું ને તારો, આપણે એકબીજાના પ્રોબ્લેમ સોલ્વ કરીએ જ છીએ ને અત્યાર સુધી. હમ સાગર, હવે શું કેવું મારે? શું કેવું એટલે આ જે પ્રોબ્લેમ હોય એ કહેવાનું છે, કઈ નવીન નથી કહેવાનું. આ દામિની, દામિની પ્રોબ્લેમ છે તારા માટે?
દામિની પ્રોબ્લેમ નથી, પણ દામિની જે કરે છે એ પ્રોબ્લેમ વાળું છે. આ મમ્મી અને દામિની નું કઈક ને કઈક ઝઘડો થતો જ હોય છે. વચ્ચે પીછાઉ છું હું. કેમ પાછો શું થયું વળી? અરે આ મમ્મી કઈ પણ બોલે ને તો એમાં દામિની કઈક ને કઈક બોલતી હોય. હવે મમ્મી ની વાત હું માનું તો દામિની ને એવું થાય છે કે હું એની વાત નથી માનતો. અરે પણ મારા ભાઈ, તારી વાત સાચી છે કે તું તારા મમ્મી ની વાત માને તો દામિની ને ખોટું લાગે છે, પણ ખોટું લાગવું જ જોઈએ કારણ કે તું દામિની ને પરણીને તારા ઘરે લાવ્યો છે. અરે એની ખુશીનું ધ્યાન રાખવું એ તારી ફરજમાં આવે છે. અત્યાર સુધી નાનપણથી મોટો થયો કોનું ધાર્યું કર્યું છે? તારા મમ્મીનું ને તારા પપ્પાનું. હવે તારા લગ્ન થઈ ગયા, તારા ઘરમાં તારી પત્ની આવી ગઈ છે, તો હવે આગળ તારે તારી પત્નીનું ધ્યાન રાખવું પડે ને. એ કે એમ કરવું જોઈએ ને, તારે એની ખુશીનું પણ ધ્યાન રાખવું જોઈએ. એવું કઈ હોતું હશે? અરે ભાઈ, અરે વાત માનવાની કે ન માનવાની નથી, તો પણ એક સીધી વાત છે, તું તારા મમ્મીની વાત માને છે? હા માનું છું ને. તો પછી હવે તારા લગ્ન થઈ ગયા તો તું તારી પત્નીની વાત માને છે? એવું નથી ભાઈ, ક્યારે કોણ સાચું છે કોણ ખોટું છે એ આપણે જ નક્કી કરવું પડે છે, અને એ પ્રમાણે એ વ્યક્તિઓની વાત માનવી પડે છે. આમાં મારે તો એવું જ થાય છે કે હું મારી મમ્મીની વાત માનવા જાઉં એટલે દામિનીને ખોટું લાગી જાય કે મારી વાત તો તમે કોઈ માનતા જ નથી. અને એવું કોણે લખી દીધું છે કે પત્ની આવ્યા પછી આપણે બધી વાત પત્નીની જ માનવી જોઈએ? અરે એવું કોઈ લખી નથી દીધું, પણ વાત એવી છે કે આપણી પત્ની કોઈનું ઘર છોડીને આપણા ઘરે આવી છે, આપણા પરિવારને પોતાનો પરિવાર માને છે, તો પછી એક પતિની ફરજમાં આવે છે કે પત્નીને દુખી ના થવા દેવી જોઈએ. આ દોસ્તાર તરીકે સલાહ આપે છે તું? અરે ફ્રેન્ડ છું તો સલાહ આપું ને, બાકી તો ખોટી સલાહ આપે છે. મમ્મીની વાત ક્યારે ના માનવી એવું આજ સુધી ક્યાંય લખેલું નથી, બરાબર છે? અને એવું પણ નથી લખેલું કે પત્ની આવી જાય પછી મમ્મીની વાત નહીં માનવાની. અરે પણ તો એવું પણ નથી લખ્યું ને કે પત્ની આવી જાય તો મમ્મીની જ વાત માન્યા કરવાની, પત્નીની વાત નહીં માનવાની. જો તું કહે છો એ બધી વાત સાચી, દોસ્તાર તરીકે હું સ્વીકારી લઉં છું, પણ હું છે ને મારા મમ્મીની જ વાત માનીશ. મારા મમ્મી જે કહેશે ને એ જ સાચું. અરે ભઈલા મારી વાત સાંભળ, હું તો મારે કોઈ વાત નથી સાંભળવું, જે કામ કરવાનું છે કામ કરો, ચાલો ઓફિસમાં. મંજીરા વગાડું. પપ્પા. અરે હા દીકરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું વાત છે, અચાનક કઈ ફોન લઈને સીધી જ આવી ગઈ? હા તમારી યાદ આવતી હતી. હા કેટલાય દિવસથી તમને ફોન નથી થયો, તો એ કીધું આજે મળી આવ. સારું કર્યું. અને આમ પણ શું હોય ખબર છે, જ્યારે સાસરામાં જાય ને દીકરી એટલે ઘરના કામમાં એટલી બધી વ્યસ્ત થઈ જાય ને એટલે પપ્પા જરા પણ યાદ ના આવે. તમારા તબિયત પાણી કેમ છે? એકદમ મસ્ત છું. તારી યાદ મને ઘણી બધી આવે છે, પણ હવે સમય ચક્ર છે એને માનવું જ પડે, દીકરી હોય તો સાસરે વળાવવી જ પડે. એ બધું તો છોડ, ઘરે બધા મજામાં તો છે ને? આ દેવેન કુમાર શું કરે છે? બધા મજામાં છે પપ્પા. એક્ચ્યુઅલી હું આ તમારી સાથે એક વાત કરવા આવી છું. જો એ સાચું છે કે ખોટું છે ખબર નહીં, પણ મેં જે ફીલ કર્યું છે ને એ હું તમને કહેવા માંગુ છું. બેટા એ તો તારો ચહેરો જોઈને જ મને ખબર પડી ગઈ કે મારી દીકરી કઈ કામ હોય તો જ આવી હોય, અને ઘણા બધા સવાલો દેખાઈ રહ્યા છે તારા ચહેરા ઉપરથી. શું છે બોલ, ચલ વાંધો નહીં. પપ્પા મમ્મી જ્યાં સુધી આપણી વચ્ચે હતા ત્યાં સુધી, હું જ્યાંથી જોતી આવી છું ત્યાં સુધી તમે મમ્મીનું કહેલું બધું કરતા હતા, મમ્મીને એટલું માન આપતા હતા, તો દેવેન કેમ ના આપી શકે? એટલે કઈ સમજાણો નહીં, દેવેન તારી વાત નથી માનતો એવું કહેવા માંગે છે તું? દેવેન પહેલા તો મારી વાતમાં આ પાડી દે, પણ એના મમ્મી કહે ને તો
એમની વાતમાં આ પાડી દે. આઈ મીન કે એમના મમ્મી જે કહી ને એ જ સાચું, બાકી બધા જ ખોટા. બધી જ વાત એમની કીધેલી કરે છે. જો દીકરા, એમાં એવું હોય છે કે એટલા વર્ષ નાનેથી મોટો કર્યો હોય, એની સાથે એનું બોન્ડિંગ હોય, એટલે આપણે સ્વાભાવિક સમજી શકીએ છીએ કે બધી વાત એની એ માને અને એ કરે. અને તને જો કદાચ ન સાચવતો હોય તો એક વાત સમજી શકીએ છીએ, તારી વાત પણ માને છે. પણ એમાં શું છે કે પહેલેથી એની સાથે નાનો મોટો થયો છે, એટલે એની વાત માને એ સ્વાભાવિક છે. દીકરા, માનું છું પપ્પા કે 25 વર્ષના કરી દીધા અમારા સાસુએ. 25 વર્ષ સુધી દેવેનનું ધ્યાન રાખ્યું, મોટા કર્યા. પણ હવે દેવેન અને મારા સાસુએ બંને સમજવું જોઈએ ને કે આવતા 25 વર્ષ હું દેવેન સાથે રહેવાની છું, આવતી આખી જિંદગી મારે દેવેન સાથે કાઢવાની છે. સાચી વાત છે બેટા, તું તારા વિચારો સાથે તું જે રીતના રહેવા માંગે છે એ વાતમાં બધી વાતમાં હું સહેમત છું અને હું સમજી શકું છું કે આવું થવું જોઈએ. પણ બની શકે એટલા ઝડપથી તું જે વિચારે છે એવું થવું શક્ય નથી બેટા. પણ તમને તને શું કહું છું, જો બેટા, બધા જ ઘરની અંદર આવી પરિસ્થિતિ હોય છે અને બધી જ પરિસ્થિતિમાંથી સામનો કરવાનું આપણે શીખવાનું હોય છે. તું સમજે છે ને બેટા? તારી મમ્મી પણ તને સમજાવતા અને હું પણ તને એ જ કહું છું કે ગમે તેવી પરિસ્થિતિ આવે, બધી પરિસ્થિતિનો સામનો કરીને હસતા મળે રહેવાનું હોય છે. સમજી તું? સારું, તમે જેમ કહો એમ. હું જ ખોટું વિચારતી છું. પણ પપ્પા, મારે તમને ગુડ ન્યૂઝ આપવાની છે. પણ સૌથી પહેલા હું દેવેન સાથે વાત કરીશ, પછી. એટલે શું ગુડ ન્યૂઝ છે તું મને કહીશ નહીં અત્યારે? નહીં, અત્યારે તો નહીં. જો આ છે ને, નાની હતી ને ત્યારથી તારી આ જ છે. ગમે ત્યાં ગુડ ન્યૂઝ કહેવાની હોય, કાંઈ સિક્રેટ હોય, બધું કહે ખરી કે આ વસ્તુ છે, આમ છે, પણ કહે નહીં મને. અને જ્યાં સુધી મને તું કહીશ નહીં ને ત્યાં સુધી મને મજા નહીં આવે. તો હવે ક્યારે તું મને કહીશ? બે ત્રણ દિવસ. તો 2-3 દિવસ મારે કેવી રીતે કાઢવું? મને પેટમાં છે ને આમ ગુલી ગુલી થશે જ્યાં સુધી તું કહીશ નહીં ત્યાં સુધી.